ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 8 એપ્રિલ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભાજપે આજે ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. વર્ષ 2022માં આઝાદીને 75 વર્ષ થશે, જેને અનુલક્ષીને સંકલ્પ પત્રમાં 75 સંકલ્પો છે. ટૂંકમાં 2022 સુધીની યોજનાઓ આ સંકલ્પ પત્રમાં ઘોષિત થઈ છે. ભાજપે ફરી રામ મંદિર નિર્માણનો વાયદો કર્યો છે અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ કરવાની પણ વાત કરી છે. રાષ્ટ્રીય વેપાર આયોગની રચનાની ઘોષણા થઈ છે અને ખેડૂતોને રીઝવવા માટે કિસાન સમૃદ્ધિ યોજના ભાજપે જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ મતદારોને રીઝવવા માટે લોકપ્રિય સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ગેરહાજર હતા. ભાજપના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. આજે ભાજપે ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. કોંગ્રેસે આ સંકલ્પ પત્રને ઝાંસા પત્ર ગણાવ્યું છે. સંકલ્પ પત્રમાં રોજગારી અંગે કોઈ યોજના નથી અને કાળા નાણાંનો પણ ઉલ્લેખ નથી. ભાજપે પહેલેથી જ 125 ખોટા વાયદા કર્યા છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ઈવીએમ અને વીવીપેટના ચુસ્ત વેરિફિકેશન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. 21 વિપક્ષી પાર્ટીઓએ આ અરજી કરી હતી, જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનું 5 બૂથ પર વેરિફિકેશન થશે, જેને લીધે ચૂંટણીના પરિણામોમાં વિલંબ થવાની શક્યતા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સુરતની સભામાં કોંગ્રેસીઓ માટે હરામજાદા શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંગે કોંગ્રેસ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરશે. દાહોદમાં સારમારિયા ગામમાં કરુણ ઘટના બની છે. તળાવમાં માછીમારી કરવા ગયેલા 5 લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 4 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. 1 વ્યક્તિનો બચાવ થયો હોવાનો પણ અહેવાલ છે. પોલીસે ઘટના સ્થળે તપાસ આરંભી છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.